આ ગામના દરબાર ભક્ત સુરા ખાચરને ત્યાં કરેલી શકોત્સવની દિવ્ય સ્મૃતિને તાજી કરવા મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરમાં પરમ પૂજ્ય આચાર્ય જ્ઞાન મહોદિધિ અને જીતેન્દ્રીય પ્રિયદાસજી સ્વામીશ્રીની મહારાજની નિષ્ઠામાં દિવ્ય શાકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત ભારતમાં જ નહીં, સાત સમુદ્ર પાર પણ શિયાળાની સિઝનમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવની સોડમ પસરેલી છે. ઘીમાં બનાવેલું રીંગણનું શાક, ભાજી કે મકાઈના રોટલા, માખણ, ગોળ અને મીઠાઈની સાથે શાકોત્સવની મીઠાસનો સ્વાદ જ કંઈક ઓર બની રહે છે. શ્રી સ્વામિનારાયણ ગાદીનું કેન્દ્ર સ્થાન મણિનગર મુકામે દિવ્ય અને ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ શ્રી સ્વામિનારાયણ ગાદીના શ્રેષ્ઠ આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં આ આયોજન કરવામાં આવ્યું છે. અવતારી અજોડ શ્રી સ્વામિનારાયણ ભગવાને બરાબર 200 વર્ષ પૂર્વે આ શાકોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. સમગ્ર સંપ્રદાયમાં ઠેર ઠેર દેશ વિદેશમાં શાકોત્સવ મનાવી રહ્યા છે. ખાસ કરીને અવતારી સ્વામિનારાયણ ભગવાન એવો આગ્રહ છે, સાત્વિક ખોરાક બધાય લે, ભારતીય ખોરાક બધાય લે, જેથી કરીને હેલ્ધી રહેવાય, શરીર બીમાર ન પડે અને પરિવારમાં પણ સ્નેહ સંપ કેળવાય, આ એનો ઉદ્દેશ છે. ખાસ કરીને શાકોત્સવમાં વંતાકનો વધારે પડતો મહિમા છે. રીંગણ જેને આપણે કહીએ છીએ. અસ્તુ, જય શ્રી સ્વામિનારાયણ. શિક્ષણના ઉત્થાન થકી દેશનો વિકાસ, આ વિચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભેટ છે, જેને